विद्यार्थी बहनों नमस्कार। अगर आपने जो सीखा था आज थोड़ा વધારે આગળ શીખીએ તો હવે આજે છે પ્રમેય 6.6 જે એ શું કહે છે એ જોઈએ। તો પ્રમેય 6.6 એમ કહે છે કે બે સમરૂપ ત્રિકોણ ના ક્ષેત્રફળ તેમની અનુરૂપ બાજુઓના વર્ગના સમપ્રમાણમાં હોય છે, બરાબર છે। તો હવે એ જોઈએ તો શું તો કે ત્રિકોણ એ લીધો છે, તમે કોઈ પણ આપો એના ઉપર ત્રિકોણ એબી છે અને ત્રિકોણ પીક્યા લીધા, ત્રિકોણ એબી છે અને ત્રિકોણ પીક્યા। હવે બાજુઓના વર્ગના સમપ્રમાણમાં, બાજુઓનો વર્ગ એનું ક્ષેત્રફળ કે બાજુના વર્ગના સમપ્રમાણમાં છે એટલે તે એબી ના વર્ગ છેદમાં પી કેરો, બરાબર બીસી નો વર્ગ છેદમાં ક્યુ આવે, બરાબર એસી નો વર્ગ છેદમાં પી આવે। આ પ્રમેય 6.6 છે, બરાબર। અત્યારે આપણે સાબિતી વગર સ્વીકારી લીધો છે, હવે આપણે એના ઉપરના સ્વાધ્યાયના દાખલાઓ જોઈશું। તો અહીંયા છે થોડાક દાખલાઓ કહીના છે આપણે, બાકીના તમે પ્રેક્ટિસ કરજો જેટલા થાય એટલા, બરાબર। તો સ્વાધ્યાય 6.4 છે એનો પહેલો દાખલો છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DE સમરૂપ છે, કેવા છે સમરૂપ છે। હવે AB નું ક્ષેત્રફળ એ 64 સેમી² છે અને DEF નું ક્ષેત્રફળ 121 સેન્ટીમીટર છે। હવે EF બરાબર 15.4 તો AB BD શોધો, બરાબર। આથી આપણે કીધું કે આકૃતિ આપણે સૌ પ્રથમ જે કીધું એવું દોર્યું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એક નાની દેખ એક થોડી મોટી દેખ શું કામ કરે તો કે આનું 64 છે અને આનું 121 છે ક્ષેત્રફળ છે। તો આ જો મોટી દોરીએ તો આપણું ખોટું પડે અહીંયાથી, બરાબર। એટલે આ નાની દોરવાની ના કેવી દોરવાની મોટી, એટલે આ ત્રિકોણ ABC છે અને આ ત્રિકોણ DEF આ 64 મીટર વચ્ચે 64 સેમી² આ 121 સેન્ટીમીટર છે, આ 121 સેન્ટીમીટર છે, EF કેટલા છે કે 15.4 BC આપણે શોધવાની છે, આ પ્રશ્ન છે। હવે આપણે આપણે તો એ જે આપ્યું છે એનો ઉપયોગ કરવાનો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR છે કેવા છે સમરૂપ છે, જો સમરૂપ હોય તો જ આપણે આ લખી શકીએ નહીં તો લખી શકાય નહીં। તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR ABC ના છેદમાં PQR સોરી DEF, તો અહીં શું આવે જે વસ્તુ હોય તો કે BC અહીંયા EF એટલે BC વર્ગ છેદમાં EF વર્ગ, ABC કેટલા છે 64, DEF કેટલા છે તો કે 121 લખાય 121 પછી BC સ્ક્વેર શોધવાનો, BC એટલે BC સ્ક્વેર એવું ના આ જે કેટલા EF 15.4 તો એનો વર્ગ। હવે બંને બાજુ વર્ગ મૂકતા કે આ 64 નું વર્ગ મૂળ કેટલું હોય તો કે 8 અને 121 નું વર્ગ મૂળ 11, બરાબર। એટલે એ છે આપણે ચોકડી ગુણાકાર કર્યો અહીં એમ રેખા, હવે 154 છે અહીં વર્ગ એટલે વર્ગ મૂળ નીકળી જાય એટલે 8 ગુણ્યા 154 છેદમાં 11 આ પહોંચે એટલે 10 લખા। હવે 11 થી ભાગ કરીએ 11 કા 11 એટલે 4 હોય તો પછી 11 ચોકડી ગુણાકાર લઈને 14 8 ગુણ્યા 14 એટલે કેટલા આવે તો કે 112 14 એટલે 112 છેદમાં 10 એટલે 11.2 એટલે બીજીની કિંમત 11.2 આવે, બરાબર। હવે ત્યાર પછી દાખલો બીજો છે, દાખલો બીજામાં શું કહે છે એ જોઈએ કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD છે, AB સમાંતર CD છે, બરાબર। તો આપણને એટલું કીધું છે કે AB સમાંતર CD છે, હવે આપણને કીધું કે AB બરાબર 2 CD હોય, AB બરાબર 2 CD હોય તો ત્રિકોણ AOB અને ત્રિકોણ COD એનું ગુણોત્તર શોધો, એના ક્ષેત્રફળનું ગુણોત્તર શોધો। તો સૌપ્રથમ આપણે શું કર્યું તો કે આકૃતિ જોઈ, AB અને CD ને સમાંતર દોર્યા, વિકર્ણ દોર્યા, સૌપ્રથમ શું તો કે સમલંબ ચતુષ્કોણ ABCD માં બંને વિકર્ણો બિંદુ છેદે છે એટલે છેદાયા, પછી આપણે જોયું કે આ આ આવ્યા
એટલે કે એ ઓ બી અને સી ઓ ડી નું ગુણોત્તર જે ચાર છે એ